हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 12 इंग्लिश एम सेक्शन ई में तमारे एक 4 मार्कनो इन्फॉर्मेशन ट्रांसफर आवे छे एनो वीडियो बनावा जई रह्यो छुं। इन्फॉर्मेशन ट्रांसफरनी अंदर घणा बधा प्रश्नों पूछाई शके एवा छे, घणा बधा टाइपना। એમાં એક ટાઈપ છે ટેબલનો, જે આપણે સ્ટાન્ડર્ડ 11માં પણ મેં તમને કરાવ્યો હતો, પણ ફરી આપણે રિવાઇઝ જોઈ લઈએ। તમને ટેબલના ફોર્મમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, કાં તો તમને આવી રીતે પાઈ ચાર્ટ આપ્યો હોય તો પાઈ ચાર્ટમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર। જે ટેબલ રૂપમાં હોય છે, પાઈ ચાર્ટમાં હોય છે, આવી રીતના પિક્ચર દ્વારા પણ, ગ્રાફ દ્વારા પણ તમને પૂછાઈ શકે। પણ એ બધું સ્ટડી કરતાં પહેલાં આપણે ટેબલ દ્વારા કેવી રીતે તમને પૂછાય તો તમે કેવી રીતે એને બનાવી શકો એ આપણે જોઈ લઈએ। દાખલા તરીકે આ ટેબલ છે જેની અંદર પ્લેયર્સના નામ આપ્યા છે, સચિન, સહેવાગ, દ્રવિડ અને ગાંગુલી। સેન્ચુરી હિટ આપી છે, રન્સ મેડ આપેલા છે અને મેન ઓફ ધ મેચ કેટલી વખત થયા એ આપેલું છે। હવે આમાં તમને પહેલાં ક્વેશ્ચન આપશે, ક્વેશ્ચન આપણે જોઈએ તો આપ્યું છે, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ, બરાબર। ફરી, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ, એટલે ફોલોઈંગ ટેબલ તમારે સ્ટડી કરવાનો છે અને 80 વર્ડ્સ મતલબ 80 શબ્દોમાં લખવાનું છે, બરાબર, એટલે એના પેરેગ્રાફ ફોર્મમાં લખવાનું છે, બરોબર। હવે આપણે શું કરવાનું છે આપણે જોઈ લઈએ। તો પહેલાં તમારે બે શબ્દો, મેં તમને 11માં શીખવાડ્યા હતા બે શબ્દો, કે એકોર્ડિંગ ટુનો ઉપયોગ કરવાનો છે અને મેન્શન ઇન ધનો ઉપયોગ કરવાનો છે। તો એકોર્ડિંગ ટુ ધ ટેબલ એવી રીતે શબ્દનો યુઝ કરીને વાક્ય બનાવવાનો છે। હવે આપણે જે પહેલું વાક્ય બનાવીશું એ આપણા જે આ ટાઇટલ છે એ ટાઇટલ પ્રમાણેનું વાક્ય બનાવીશું। According to the table, it is a table about century hit, runs made and man of the match. પહેલું આપણું વાક્ય આ રીતનું બનશે। ફરી, according to the table, this is a table about century hit, runs made and man of the match. ઓકે, હવે આપણે સચિન તરફ જઈશું તો સચિને એક પણ સેન્ચુરી બનાવી નથી, રનથી 40 કર્યા છે, મેન ઓફ ધી મેચ એક વખત બન્યા છે। હવે આપણે જ્યારે પણ કોઈ અંદર જે મટીરિયલ આપ્યું છે એના પ્રમાણે આપણે જો કોઈ ટેબલને અનુરૂપ આપણે વાક્યો લખવા હોય તો પહેલું તમારે એ લખવાનું છે કે કયા કાળમાં લખવું, બરાબર, કયો ટેન્સનો આપણે ઉપયોગ કરી શકાય। તો આ પર્ટિક્યુલરલી આ જો ટેબલની વાત કરીએ તો આ ટેબલ એ પાસ્ટ ટેન્સનું સૂચન કરે છે, એટલે આપણે જે પણ કંઈ વર્બ વાપરીશું આમાં એ બધા વર્બ આપણને એ યાદ રહેવા જોઈએ કે પાસ્ટ ટેન્સમાં હોવા જોઈએ। જો તમને પહેલું વાક્ય કરીને બતાવું, સચિન મેડ નો સેન્ચુરી, જો મેં અહીંયા મેડ વાપર્યું, રન્સમાં પણ મેડ વાપરીશ, કાં તો સ્કોર્ડ પણ લઈ શકાય, બરાબર। સચિન સ્કોર્ડ 340 રન્સ એન્ડ બીકેમ વન ટાઈમ મેન ઓફ ધી મેચ, બીકેમ એટલે બન્યો, વન ટાઈમ એટલે એક વખત મેન ઓફ ધી મેચ, બરાબર, એટલે આ રીતે વાક્ય બનશે આખું જુઓ। સચિન મેડ નો સેન્ચુરી એન્ડ સ્કોર્ડ 340 રન્સ, બરાબર, કાં તો મેડ 340 રન્સ તો પણ ચાલે, એન્ડ બીકેમ વન ટાઈમ મેન ઓફ ધી મેચ, મેન્શન ઇન ધ ટેબલ, બરાબર। આ યાદ રાખજો, જેનાથી તમારી શું થશે કે સેન્ટેન્સની લેન્થ વધશે, બરાબર। એટલે એક સેન્ટેન્સ તમારે એકોર્ડિંગથી બનાવવાનું, બીજું સેન્ટેન્સ તમારે મેન્શનથી, બરાબર। એ રીતે સહેવાગનું, સહેવાગ મેડ વન સેન્ચુરી એન્ડ સ્કોર્ડ 250 રન્સ એન્ડ બીકેમ વન ટાઈમ મેન ઓફ ધ મેચ, દ્રવિડ મેડ ટુ સેન્ચુરીઝ એન્ડ સ્કોર્ડ 400 રન્સ એન્ડ બીકેમ ટુ ટાઈમ્સ મેન ઓફ ધ મેચ, ગાંગુલી મેડ નો સેન્ચુરી એન્ડ સ્કોર્ડ 150 રન્સ એન્ડ બીકમ વન ટાઈમ મેન ઓફ ધ મેચ, બરાબર। આ રીતે આપણો ટેબલ બનશે, હજુ પણ આપણા વાક્ય બનશે, બરાબર।
आम आप ऊबी लाइन अंदर आड़ी लाइन अंदर वक्य बनाया ना, हमें अपने आम ऊबी लाइन अंदर वक्य बनावा के सेंचुरी आपी है तो सेंचुरी हिट सौथी वधारे कोने करी, ए रीते रन कोने वधारे बनाव्या अने ए रीते मेन ऑफ द मैच वधारे कोना छे। तो हूँ बनावू छू, तमे ध्यान थी सांभळजो। सचिन अने गांगुलीए कोई पण सेंचुरी नथी करी बराबर, अने ऊंची सेंचुरी जे छे ए सहवागनी छे अने द्रविड़नी छे, एटले ए रीते लखवानुं के एकॉर्डिंग टू द टेबल सचिन एंड गांगुली मेड लोएस्ट सेंचुरी एंड द्रविड मेड द हाइएस्ट सेंचुरी। एवी रीते रननी अंदर के हाइएस्ट रन आपणे जोईए के द्रविडना छे, तो द्रविड मेड द हाइएस्ट रन वाइल गांगुली मेड का तो स्कोर 150 रन मेन्शन इन द टेबल। हवे मेन ऑफ द मैच में जोईए तो मैन ऑफ द मैचनी अंदर त्रण जणा छे लोएस्ट छे बराबर, सचिन सहवाग अने गांगुलीए लोएस्ट सेंचुरी बनाई छे, ज्यारे द्रविड़े हाइएस्ट सेंचुरी बनाई छे। तो आ रीते बनशे के सचिन सहवाग एंड गांगुली मेड बीकेम, सॉरी आमां क्रियापद में बीकेम लेवानुं छे, वर्ब में बीकेम लेवानुं छे, बीकेम द लोएस्ट टाइम मैन ऑफ द मैच वाइल द्रविड मेड बीकेम द हाइएस्ट टाइम मैन ऑफ द मैच बराबर। आ रीते मैं तमने आखू एनु केवी रीते टेबल माथी वाक्य बने बराबर, पहला तमारे मैं तमने कीधु प्रमाणे टाइटल प्रमाणे वाक्य बनावानुं, एक पछी आड़ी लाइन वाळू बनावानुं, पछी ऊभी लाइन वाळू बनावानुं, एटले के दरेक टेबलनी अंदर आड़ी ने ऊभी लाइन में बनशे एवुं जरूरी नथी, आ तो फिगर वाळू छे, आंकड़ा वाळू छे बराबर, एट्ले आड़ी अने ऊभी लाइन में तमे सेंटेंस बनावी शकशो बराबर। दरेक टेबल में बने ज, इट इज नॉट नेसेसरी, ख्याल आवी गयो, एटले आ रीते तमारे लखवानुं छे बराबर। लास्ट टाइम मैं पण तमने आ टेबल शीखवाड्यो हतो, अने आ टेबल जे छे बेझ छे कि जेना द्वारा तमे आगळ बीजा टेबल पण ए प्रमाणे तमे अनुसरशो, एटले आ टेबल ने तमे ध्यानथी स्टडी करजो, ध्यानथी सांभळजो केवी रीते वाक्यो बनावाना छे ए तमे समझी लेजो, कारण के आ स्टडी थई गया पछी हूँ तमने होमवर्कनी अंदर बीजा बे टेबल आपवानो छूं, तो तमारे आ टेबल तमारे नोटबुकनी अंदर लखवानो छे, जे रीते मैं वाक्य बनाया पहला तमारे नोटबुकनी अंदर टेबल ड्रॉ करवानो, अने पछी मैं तमने जे रीते वाक्यो बनावता शीखवाड्यूं ए रीते वाक्यो तमारे बनावाना छे, पण पेरेग्राफनी अंदर ए याद राखवानो खास। लास्ट टाइम पण मैं तमने मेन्शन कर्युं हतुं कि पेरेग्राफनी अंदर ज तमारे वाक्य बनावाना छे, अने आमां पण अत्यारे पण फरी मेन्शन करूँ छूँ कि आ क्वेश्चन ज्यारे पूछाय, इन्फॉर्मेशन ट्रांसफर वाळो क्वेश्चन पूछाय 4 માર્કનો, क्वेश्चन नंबर 46 માં આવે છે તમારે, તે તમારે એનો આન્સર તમારે પેરેગ્રાફની અંદર જ લખવાનો। બીજા બે પેરેગ્રાફ હું તમને તમારા ગ્રુપની અંદર પીડીએફમાં આપીશ, પીડીએફ ફાઇલની અંદર, તો એ પીડીએફ ફાઇલની અંદરથી અંદર તમારે જોઈ લેવાના, અને આ જ પ્રમાણે તમારે એ બીજા બે પણ તમારે એ રીતે બનાવી દેવાના। એટલે સેના કારણે શું થશે કે તમે પ્રેક્ટિસ થતી જશે, અને જ્યારે પણ સ્કૂલ ઓપન થાય ત્યારે નોટબુક લેતું આવવાનું, તો હું એમાંથી તમને ચેક કરી દઈશ કે તમારે સેન્ટર્સ કેવા બનાવી, તકલીફ હોય કંઈ પણ હોય તો એ આપણું એ વખતે સોલ્વ થઈ જાય। એટલે ધ્યાન રાખજો ખાસ કે કયા 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 પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવવાના છે। મેં તમને કીધું કે તમારે ટેબલ જે પણ કંઈ આપ્યો હોય એના પહેલાં તમારે સ્ટડી કરવાનો, એ ટેબલ તમારે કયા ટેન્સમાં લઈ જવો છે, ખાસ આ ધ્યાનથી સાંભળજો, તમારે પેરેગ્રાફ કયા ટેન્સમાં લખવાનો છે એ પહેલાં તમારે ડિસાઈડ ખાસ કરતું રહેવાનું છે બરાબર। આ પેરેગ્રાફ એ ભૂતકાળનું સૂચન કરે છે, એટલે આપણે દરેક વર્બ પાસ્ટ ટેન્સમાં લીધા। ઓકે, તો આ વિડીયો અહીંયા રાખીએ છીએ, અને આ વિડીયોને ધ્યાનથી સાંભળી અને હોમવર્ક કરજો।